नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे गणित पाठ ये बधा सामे राखशे। आज आपणे पाठ 9 छे, एमां आगळ 130 पेज नंबर पर आपणे महावरो जोवानो छे। बधा पाठ्य खोलशे 130 पेज नंबर पर, ज्यां दीदी टीक करावे अथवा तो लखावे ए तमारे लखतुं जवानुं छे। ध्यानथी क्यां પહોંચ્યા છે એનું પણ ધ્યાન રાખવાનું છે, થોડુંક સમજવાની પ્રયત્ન કરવાનો છે, ન સમજાય તો બીજી વાર વિડીયો જોવાનો છે। જો તમને ક્વોલિટી અથવા તો જરાક ઝાંખો દેખાતો હોય તો તમને પહેલો જે વિડીયો આપ્યો તો એમાં દીદીએ સમજાવ્યું હતું કઈ રીતે તમે એને થોડોક વિડીયો સ્પષ્ટ રીતે જોઈ શકો છો, તો એની ક્વોલિટી છે એ 480 કરી અને તમે પણ જોઈ શકો છો, એટલે ચોખ્ખો વિડીયો દેખાશે। હવે જોશું આપણે કે મહાવરો, એમાં પહેલું છે કે ઘરની રૂપરેખા દર્શાવતો નકશો જુઓ। આ ઘરના વાસ્તવિક ચિત્ર પર બારી તથા બારણાઓ બનાવો। જે તમને અહીં નકશો આપેલો છે ને એમાં તમારે જોવાનું છે, આ જે જૂનો આ નકશો આપેલો છે અને આ જ અમને ખાલી એમને ખોખું આપેલું છે એમ સમજવાનું છે। એમાં તમારે બારી આ નકશા ઉપર જોવાનું છે કે અહીં બારી ક્યાં આવશે, દરવાજો ક્યાં આવશે। તો આપણે નકશો જોઈને તરત ખબર પડી જશે કે જે દરવાજો છે એ અહીંયા છે, તો અહીં તમે દરવાજો દોરી શકો। પછી શું છે કે બે બારી છે, આ બે બારી છે તો એ બે બારી તો અહીંયા આવશે, એક બારી અહીંયા છે અને એક બારી અહીંયા છે, એ સાચું। પણ તું જે આ બારી છે એ આપણે આમાં દર્શાવી શકશું નહીં, અહીંયા ઢકાઈ જશે આ બારી પણ, શું થશે ઢકાઈ જશે। એટલે ઘરનો નકશો શું થશે, ખાલી તમારે આ રીતે થશે, અહીંયા દરવાજો આવશે, પછી અહીંયા એક બારી છે અને અહીંયા બીજી બારી તમે દર્શાવી શકશો। તમે અત્યારે બે લીટા કરી નાખો તોય સમજાય કે અહીં બારી છે, અથવા બારીનો બી કરી નાખો, બારી લખી શકો। ત્યાર પછી કહે છે કે એવી કોઈ બારી છે કે જેને તમે વાસ્તવિક ચિત્રમાં દર્શાવી શકતા નથી, જો હોય તો તે નકશામાં તે જગ્યાએ વર્તુળની નિશાની કરવાની। અહીં તમે જે ચિત્ર આપેલું છે એમાં એવી કઈ બારી આપણે કીધું એમ, એક તો આ બારી છે એની ઉપર વર્તુળ કરી દો, આ બારી છે તો એ પણ તમને નકશામાં દેખાય છે, પરંતુ અહીં જે ચિત્ર છે વાસ્તવિક ચિત્ર એમાં જોઈ શકાશે નહીં, તો આ બે ઉપર તમે રાઉન્ડ કરી દો। ત્યાર પછી કહે છે કે તમારા પોતાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો બનાવવાનો પ્રયત્ન કરો। આ તમારે રફમાં બનાવવાનો પ્રયત્ન કરવાનો છે, પહેલાં તો આ રીતે નકશો બનાવી લેવાનો કાચો નકશો, ત્યાર પછી તમે વાસ્તવિક ઘર પણ બનાવી શકો। પછી કહે છે કે શમગણનું વાસ્તવિક ચિત્ર, સુમિત્ર તથા તેના મિત્રોએ શમગણનું વાસ્તવિક ચિત્ર બનાવ્યું, તેમના ચિત્રો કંઈક નીચે મુજબના હતા। જો અહીં જે બધા ચિત્રો આપેલા છે એ શમગણના વાસ્તવિક ચિત્રોનું એને મહેનત કરી છે, ખાલી ટ્રાય કરી છે, એમાંથી કયું સાચું છે એ તો આપણે જ ગોતવાનું છે। ચલો જોઈએ કયું સાચું છે। પહેલું છે કે આમાંથી તમને કયું ચિત્ર યોગ્ય લાગે છે। હવે જો આ ચિત્ર જુઓ છો એ છે ને, એમાં તમે શમગણ બનાવી શકો નહીં, બને ના બને। ત્યાર પછી બી છે તો એમાંથી પણ શમગણ બને નહીં, કારણ કે શમગણ છે એટલે થોડુંક વ્યવસ્થિત આપણે દેખાય જ આવે કે એ શમગણ એમાંથી ન બની શકે। પછી જો સી ચિત્ર છે એમાંથી પણ શમગણ બનશે નહીં, પરંતુ ડી ચિત્ર છે એ શમગણ બને, બને ને શમગણ જોવો જોઈએ, દેખાય જ છે એક બોક્સ જેવું। ત્યાર પછી ઈ પણ દેખાય છે બોક્સ જેવું, જી પણ કેવું છે તો કે એક પ્રકારના બોક્સ જેવું, તો ડી ઈ સોરી જી છે એમાં એક બાજુ છે પરંતુ પાછળની સાઈડ દેખાશે નહીં, અહીંથી લાંબુ પડી જશે, એટલે જી જવાબ આવશે નહીં, ખાલી ડી અને ઈ। તો તમારે અહીં શું લખી નાખવાનું, ડી અને ઈ। પછી પૂછે છે શું તમે ચિત્ર એફમાં અમુક રેખાઓ ઉમેરીને શમગણનું વાસ્તવિક ચિત્ર બનાવી શકો। જે તમને એફ ચિત્ર આપેલું છે એમાં અમુક રેખાઓ ઉમેરી, કઈ રેખા ઉમેરશું, તો કે અહીંથી લાંબી એક સીધી રેખા, બીજું તો કે અહીંથી એક સીધી રેખા લાંબી, બીજું પછી અહીંથી આપણે ડોટેડ લાઈન વડે એક રેખા કરી દઈએ અને આમ કરી તો આ એક શમગણ બની જાય। તમારે મારી રીતે તો થોડુંક ખરાબ થાય, પરંતુ તમે પેન્સિલથી ઝીણું 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 કરશો એટલે તમારે વ્યવસ્થિત થશે, આમ શમગણ બની જશે, રેડી તમે એમ બનાવી શકશો। ત્યાર પછી પેજ નંબર 131 પર જોશે, એમાં શું કહે છે કે કોયડો આપેલો છે, એક શમગણ બનાવવા માટે આ આકૃતિને વાળવામાં આવી। જે આ આકૃતિ આપેલી છે જે ટપકાવાળી એને વાળવામાં આવી, તમે વિચારી આપણે ચોથા ધોરણમાં તમે શીખી ગયા છો, એમાં જોજો તમને અંદાજે આ આકૃતિ છે ને જેવી લાગે છે, જુઓ જોઈ એક બાજુ એક પોઈન્ટ છે, બે છે, ત્રણ છે, ચાર છે, છ છે અને સાત સોરી પાંચ છે, તો કેના જેવું લાગે છે, તો કે આ પાસા જેવું લાગે છે, લાગે છે પાસા જેવું,
लागे छे। तो हवे आपणे शुं करीशुं, अहीं जे तमने नीचेनामांथी क्यूँ वास्तविक चित्र तमने योग्य लागशे, आ जे एने वाड़शुं आपणे, तो एना वाड़वाथी आपणने आमांथी क्यूँ बनशे, तो एक तो जुओ बे छे, ત્રણ છે, એક છે, મતલબ પાસામાં યાદ છે કે બે જ હોય, સામેની બાજુ બે હોય તો એની એક્ઝેક્ટ વિરુદ્ધ સામેની બાજુ કેટલા આવશે? તો કે પાંચ, કારણ કે એ બેનો સરવાળો હંમેશા કેટલો થવો જોઈએ? સાત થવો જોઈએ ને પાસામાં, સામ સામેની બાજુનો સરવાળો સાત થવો જોઈએ। તો બે હોય તો સામે કેટલા હોય? પાંચ હોય। અને એક હોય તો સામે કેટલા હોય? છ હોય। અને ત્રણ હોય તો સામે કેટલા હોય? ચાર। તો આ એક જોડી બની શકશે, બની શકશે એ? तो कि हाँ, तो ये एक समघन वास्तविक चित्र में साचू बन से। आने वाड़सू ने त्यारे जो आपने एने बीजी बाजू थी जोशू तो अँ त्रण आपेला है ऊपर, तो सामें चार वालू पण आपणे ऊपर थी जोई तो क्यों देखाशे? आनी सामे चार हशे, तो आरिया चार, अहींया एक देखाय छे तो ई तो छे ज, परंतु बे देखाय छे तो एनी सामे पाछळ शुं हशे? पांच हशे, तो ई पण देखाय छे। एक होय तो सामे छ होय, ई पण देखाय जशे। तो आ शुं छे? एक आ वास्तविक चित्र में आ पण एनो डी जवाब आवी शके। बीजू छे जो अहीं तमे त्रण आपेला, बे आपेला, एक आपेला छे, तो बे छे तो सामे आपणे पांच आवी शके, पछी त्रण छे तो सामे चार थशे, एक छे तो नीचे छ थशे थशे। तो आ एक वास्तविक चित्र जेवुं थयुं आना जेवुं, परंतु जे ऊपर बे छे नीचे छ आवे तो पछी आ आवीने शके नहीं। जो अहीं तमे चित्रमां वाड़शो ने एटले देख्याल आवी जशे, अहीं छे वड़से पासो तमारो, अहींथी आ वड़से, અહીંથી આમ વળશે, અહીંથી આમ વળશે, અને આને તમે આમ વાળશો એટલે આ ભાગ ક્યાં આવશે? ઉપર ઉપર આવશે, અને આ ભાગ છે અહીં આવશે, ત્રણની સામે ચાર। એ રીતે જોવા જાઓ એટલે તમારો જવાબ આવશે કયો આવશે? તો કે એ, ડી અને ઈ। સમજાઈ ગયું? ત્યાર પછી કહે છે કે સમઘનનું ચિત્ર બનાવવાની સરળ રીત, સરળ રીત કઈ છે જોઈએ। ચંદા આ સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવવા ઈચ્છે છે, તે કંઈક નીચે મુજબ સમઘનનું ચિત્ર બનાવે છે। જુઓ કઈ રીતે બનાવે છે કે મેં પાછળની તથા આગળની બાજુ દેખાય તે રીતે આ બે ચોરસ દોર્યા। એણે શું કર્યું છે? આ બે ચોરસ દોર્યા, એક આગળ દેખાય છે, એક પાછળ દેખાય છે, લાગે ને એવું ઉપરા ઉપર ચોરસ હોય એ રીતે? તો કે હા। પછી કહે છે કે એને શું કર્યું? આ બે ખૂણા છે ને એને જોડી દીધા, જો ચિત્રમાં છે જ ખૂણા જોડેલા, આ ખૂણા બે જોડી દીધા એટલે શું બની ગયું? આખો એક આખો સમઘન મળી ગયો। તો મેં આ બંને ચોરસના ખૂણાઓને છોડી દીધા, આથી સમઘનનું વાસ્તવિક ચિત્ર તૈયાર થઈ ગયું, એક પ્રકારના બોક્સ જેવું થઈ ગયું, થઈ ગયું આ જે ચિત્ર છે એના જેવું થઈ ગયું। ત્યાર પછી આ જ રીતે બાજુમાં દર્શાવેલ ખોખાનું વાસ્તવિક ચિત્ર બનાવો, જે આ આપણે બોક્સ આપેલું છે એનું વાસ્તવિક ચિત્ર કીધું છે। તો કઈ રીતે વાસ્તવિક ચિત્ર બનશે? આપણે ઓમાં પણ આવશે, સ્વામાં પૂરવાનું પણ આવશે। એક લીટી આમ તમે દોરી શકો, એક આમ, 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 બીજું તમે શું કરી શકશો? હા, અહીં તમે એક ચોરસ દોરી શકશો, ત્યાર પછી તમારે અહીંયાથી આ જોડી દેવું પડે। બીજું છે તો કે આ આમ જોડવું પડશે, અને ત્રીજું છે તો આને, સોરી, આને તમારે આમ જોડવું પડશે। તો આ જે ખોખું છે એનું વાસ્તવિક ચિત્ર તમને કંઈક આવું મળશે, જે તમે તમારી બુકમાં સાઈડમાં દોરી શકો, ભલે લખાણ ઉપર નીચે વયું જાય, આ રીતે તમે દોરી શકશો। સમજાણું? આ હતું તમારો પેજ નંબર 131 પરનું સમજૂતી। ત્યાર પછી આપણે જોઈએ 132 પેજ ઉપર। 132 પેજ ઉપર શું કહેવા માગે છે? કે દિવાસળીની પેટીની રમત આપેલી છે, નવીન ભાસ્કર તથા પ્રતિજ્ઞાએ દિવાસળીની પેટીઓનો ઉપયોગ કરીને એક પુલ બનાવ્યો। શું કર્યું છે? એને દિવાસળીની ઉપયોગ કર્યો, જે દિવાસળીની ખોખું હોય એનો ઉપયોગ કર્યો છે। શું બનાવ્યું છે? એક જાતનો પુલ બનાવ્યો છે, કે ઉપર રસ્તો હોય, નીચે આ રીતે હોય ને, આપણે પુલ જોઈ તો આવું હોય છે, તો એને એ પુલ બનાવ્યું। હવે આપણે જોઈએ શું કહે છે, કે નવીન અને પ્રતિજ્ઞાએ પુલના ચિત્રો બનાવ્યા, હું જ્યાં ઊભો છું ત્યાંથી મને પુલ કંઈક આવો દેખાય। જુઓ, એ જ્યાં ઊભો છે ને તો એને પુલ કેવો દેખાય છે? આવો, મતલબ કે એને એ આ સાઈડ ઊભો હોય એટલે એને આ રીતે પુલ દેખાય, ચાર પાકા દેખાય, ઉપર આમ રોડ જતો હોય એવું દેખાય। ત્યાર પછી જે છોકરી ઊભી છે તમારી, કે મને પુલ કંઈક એવો દેખાય છે, મારા ચિત્રની મદદથી પુલની ઊંચાઈ તથા પહોળાઈ વિશે જાણી શકાય। જે આ ગર્લ્સ ઊભી છે એ ક્યાં ઊભી હતી? અહીંયા, એટલે મતલબ અહીં સામેથી જોશે એટલે શું દેખાશે? એને ખાલી એક આ ઊભો પટ્ટો, તો એના આધારે એ પુલની ઊંચાઈ પહોળાઈ માપી શકશે? તો કે હા, માપી શકાય, કારણ કે એ ઊભી રીતે છે અને પુલ એને એ રીતે દેખાય છે। ત્યાર પછી તમારા ચિત્રને જોઈને હું પુલની લંબાઈ તથા ઊંચાઈ વિશે અનુમાન કરી શકું છું,
परंतु તે કેટલો પહોળો હશે તે જાણી શકતો નથી। જુઓ જે આ ઊભો છે એ ક્યાં ઊભો છે ઉપર મતલબ એ ઉપરનો પટ્ટો જોઈ શકશે પરંતુ એ ઊંચાઈ લંબા એની ઊંચાઈ કે પહોળાઈ એ નક્કી કરી શકશે નહીં કારણ કે એ જ્યાં સુધી ઊભો હોય ત્યાં સુધીની પહોળાઈ માપી શકશે। ત્યાર પછી એમ કહે છે કે પેજ નંબર 133 ઉપર જો તમે પુલને ઉપરથી જુઓ तो ते केवो देखाशे नीचे आपेला चित्रों में योग्य चित्र पसंद करो। धारो कि चित्र ए होय अने बी होय हवे एमांथी आपणे ऊपर जोईए तो पुल केवो देखाशे आवो देखाय ने ऊपरथी जोईए तो आवो देखाय छे आटलो तो पतलो होय नहीं तो जवाब शुं आवे बी आपणे आने ए बी ना मापी तो जवाब बी आवे मतलब कि तमे आ पुल ने साचुं करी शको आ पुल आपणे ऊपरथी जोईए तो आवो देखाशे। बीजुं के छे कि तस्वीरो जुओ अने पुलनुं वास्तविक चित्र बनावानो प्रयत्न करो। पुलनुं वास्तविक चित्र बनावानुं आ तो आपणे फोटा जोईए समझाए पुल तमारे वास्तविक चित्र तमारे बनावानुं रहे। तमे क्यारे फ्री बैठा हो ने ज्यारे तमने काई सूझे नहीं त्यारे शुं करवानुं गणित पाठ्य खोलवानी। गणित पाठ्य खोली अने तमारा पाठ आठ थी चालू थाय सेमेस्टर टू आठ थी चालू थाय अथवा तो पहलेथी करो कोई पण करो परंतु तमारे एमां जे प्रवृत्ति होय अमुक वस्तु मैं तमने दौरवा आपी होय क्लासरूम उपरथी जोता केवो देखाय आपणे धोरण चार में हता त्यारे दौरता क्लास में घणी वार याद होय तो नवरा बैठा हो त्यारे आपणे क्लास में शुं करता ઉપરથી ક્લાસરૂમ કેવો દેખાય છે અથવા જે થ્રી ડી આકૃતિ આપી હોય એને આપણે ક્લાસરૂમ વિચારી અને આપણી રીતે આપણે દોડતા તો જ્યારે તમને નવરાશનો સમય લાગે અથવા તો ફ્રી ટાઈમમાં હોય તમને કાંઈ સૂજે નહીં ત્યારે તમારે બુક લઈને બેસી જવાનું અને એક રફ બુક લઈ લેવાની। શું કરવાનું આકૃતિ છે અથવા તો કંઈક વસ્તુ હોય વિચારી હોય કોયડો હોય એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો અને દોરવાની ટ્રાય કરવાની સમજાણું। હવે જે તમને મુહાવરો આપેલો છે એ મુહાવરો આપણી સ્વાપોથીમાં આપણે કરવાનું તો રહેશે જ જે આ તમને કહે છે કે પુલના ચિત્રો બનાવી બતાવો કે પુલ કેવો દેખાશે જે આ પુલ છે એ ઉપરથી કેવો દેખાશે સામેથી બાજુએથી કેવો દેખાશે એ તમારી પાટિયામાં તો જગ્યા છે નહીં એટલે આપણે સ્વાધ્યાય પોથીમાં તમારે આવશે જ પ્રશ્ન કે કોઈ પણ વસ્તુને ઉપરથી જોતાં કેવી દેખાશે બાજુથી સામેથી એ આપણે એમાં દોરી નાખશું એટલે અહીં દોરવાની જરૂર છે નહીં। ત્યાર પછી બીજું છે દિવાસળીની પેટીઓની મદદથી એક મોડેલ બનાવો કે જે કોઈ નીચે મુજબ દેખાતું હોય જે આ મોડેલ છે એ આપેલા છે એના આધારે આપણે વાસ્તવિક ચિત્ર પણ આપણે સ્વામાં બનાવવાનું થશે। ત્યાર પછીનો પ્રશ્ન છે કે અહીં આપેલા આ રસપ્રદ મોડેલ બનાવવા માટે કેટલા સંગોની જરૂર પડશે તેમજ નીચે મોડેલના કેટલાક ચિત્રો આપેલા છે જે ચિત્ર મોડેલ ઉપરથી કેવું દેખાય તે યોગ્ય રીતે દર્શાવતું હોય તે ચિત્ર પર ટીની નિશાની કરો। જે ચિત્ર મોડેલ બાજુમાંથી કેવું દેખાતું હોય તે ચિત્ર ઉપર શું કરવાનું છે એસની નિશાની કરવાની છે મતલબ કે જે સામેથી કેવું દેખાય છે અને બાજુમાંથી કેવું દેખાય છે। જો આપણે આ મોડેલને જોઈએ ને તો એ ક્યાંથી જોઈ ઉપરથી જોઈએ ને એટલે આ મોડેલ આપણે કેવું લાગશે આવું લાગશે એમ જ છે તો અહીંયા નિશાની ક્યાંની કરવાની છે ટી મતલબ અહીં તમે ઉપર નિશાની ટી અહીંયા લખી શકો। ત્યાર પછી એસની નિશાની ક્યાં કરવાની આપણે સાઈડમાંથી જોઈએ તો કેવું લાગે પગથિયા જેવું લાગે ને તો અહીં તમે કેની નિશાની કરી શકો એસની આવું મોડલ તો દેખાય નહીં અને આવું પણ દેખાશે નહીં તો આ તમારા બે જવાબ સાચા। આ તો તમારો પાઠ નવ ખોખા અને ખોખા સોરી ખોખા અને રેખાચિત્ર પૂરું કરશું આપણે હવે અને જે સ્વાધ્યાય પોથીમાં જે પૂરવાનું છે એ બધું હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવી દઈશ પછી જ્યારે ફોટો પાડીને મોકલું ત્યારે તમારે ખાલી એની જોઈ અને એમાં લખી નાખવાનું રહેશે એટલે તમારે પરીક્ષામાં એ કામ લાગે। અસ્તુ જય હિંદ।